સીઈઓ હર્ષ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. પરિણામ અંતર્ગત ચર્ચા કરીએ સર. ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું શો પર. સૌથી પહેલા Q1 બેઝ પર રેવન્યુ અને એબિટા જે છે રિસ્પેક્ટિવલી 12% 11% જે ગ્રોથ દેખાયો છે, કઈ રીતે સપોર્ટ તમે ક્યાંથી જોઈ રહ્યા છો, સ્પેશિયલી એબિટા એન્ડ રેવન્યુ ફ્રન્ટ પર? સો અમારો બિઝનેસ છે, અમે લોકો ટ્રાન્સમિશન લાઈન ઓન કરીએ છીએ, એટલે અમારો બિઝનેસ ઓલમોસ્ટ પ્રેડિક્ટેબલ છે. એટલે એકવાર અમે લોકો એસેટ બનાવી લઈએ અથવા ખરીદી લઈએ, પછી ઓલમોસ્ટ રેવન્યુ એન્ડ એબિટા કન્ટિન્યુ રહે ફોર 25-30 વર્ષ. અને એટલે ગયા વર્ષે અમે લોકોએ 2-3 પ્રોજેક્ટ ખરીદેલા હતા, એના લીધે આ વર્ષની અમારું રેવન્યુ અને એબિટા વધેલું છે. અને અમારો બિઝનેસ પ્રેડિક્ટેબલ છે, એટલે આખા વર્ષનું રેવન્યુ એબિટા પણ પ્રિડિક્ટેબલ અમે લોકો પ્રોજેક્ટ કરી શકીએ છીએ, એટલે ઇટ ઇઝ રિઝલ્ટ જે છે ઇઝ ઇન લાઈન વિથ એક્સપેક્ટેશન્સ. સાથે સર કલેક્શન ની વાત કરીએ, 86% વધ્યું છે, જે કે એક યુઝ્યુઅલ ક્વાર્ટરલી ટ્રેન્ડ આપણે જોયો છે, તો કઈ રીતે આગળ તમે કલેક્શનમાં ગ્રોથ જોઈ રહ્યા છો? કલેક્શન એ ગ્રોથ માટે નથી, કલેક્શન 86% ઇઝ ધ જો રિસીવ કર્યા છે પૈસા, એટલે રિસીવેબલ માટે છે. ઓન એન એવરેજ અમે લોકો વિથિન 2-3 ક્વાર્ટર 95-100% કલેક્ટ કરીએ છીએ. ટિપિકલી Q4 114% નું કલેક્શન હતું ગયા ક્વાર્ટર, પણ આ વખતે 86 છે, એટલે ઇફ યુ સમ ઇટ અપ કમ્સ ટુ 100%, તો કલેક્શન મેક્સિમમ 100% સુધી થઈ શકે. ઓકે, ઇન્ડસ્ટ્રી અપડેટ્સ અમુક હર્ષ સર આપણે ડિસ્કશન કરીએ, તો પાવરને લઈને જે પ્રેઝન્ટેશનમાં પણ તમે મેન્શન કર્યું છે, ડિમાન્ડ આગળ જતાં તમને કેવી દેખાઈ રહી છે? સરસ. અને પાવર સેક્ટરની અંદર અત્યારે બહુ જ ગ્રોથ દેખાઈ રહ્યો છે, બોથ નોર્મલ જનરેશનમાં પ્લસ રિન્યુએબલ જનરેશનમાં. અને ઇન્ડિયાએ એનર્જી ટ્રાન્ઝિશનના બહુ ટાર્ગેટ્સ કમિટ કરેલા છે ગ્લોબલી, એટલે અમારા એક્સપેક્ટેશન પ્રમાણે બહુ બધા ઇન્વેસ્ટમેન્ટ થશે રિન્યુએબલમાં, ટ્રાન્સમિશનમાં, ડિસ્ટ્રીબ્યુશનમાં, સ્ટોરેજમાં. અને આ ઇન્ડિગ્રેટ પાસે જે બિઝનેસીસ ટાર્ગેટ કરીએ છીએ અમે ટ્રાન્સમિશન એન્ડ સ્ટોરેજ રિન્યુએબલ, બહુ બધા પ્રોજેક્ટ આવી રહ્યા છે. ટુ ધી એક્સટેન્ટ કે ટ્રાન્સમિશન સેક્ટરમાં સેન્ટ્રલ સેક્ટર પાઇપલાઇનમાં લગભગ 1,40,000 કરોડના પ્રોજેક્ટની અનાઉન્સમેન્ટ થયેલી છે, એ આગલા 2 વર્ષમાં બિડ આઉટ થશે. ઓકે, જેમ કે સર તમે રિન્યુએબલ પર એક અહીંયા મેન્શન કર્યું, તો એના ઉપર આપણે ડિસ્કશન કરીએ કે કન્ટ્રીબ્યુશન રિન્યુએબલ સાઇડથી તમને કેવું દેખાઈ રહ્યું છે, અને ડ્યુરિંગ ધ પીરિયડ ગ્રોથ પણ આગળ કઈ રીતે તમે એક્સપેક્ટ કરી રહ્યા છો? સો અમે લોકોએ ગયા ક્વાર્ટરમાં 4,000 કરોડનું રિન્યુએબલ પ્રોજેક્ટ માટે એક્વિઝિશન સાઇન કરેલું વેરિસન ટ્રસ્ટનું. આ ક્વાર્ટરમાં હવે Q2માં અમે લોકો એને કન્ઝ્યુમેટ કરીશું, એટલે અમારી કેપેસિટી 100 મેગાવોટથી વધીને 675 મેગાવોટની થઈ જશે, 16 મેગાવોટની. અમારા પોર્ટફોલિયો પ્રમાણે 17% ઓફ આ ટોટલ એસેટ થશે. અને અમે લોકો 675 મેગાવોટ ઓપરેટિંગ સોલર પ્રોજેક્ટ ચલાવી રહીશું. ઇન્ક્રીમેન્ટલી અમે લોકો બહુ બધા બીજા પણ રિન્યુએબલ પ્રોજેક્ટ જોઈ રહ્યા છે, પણ ઓન એન એવરેજ સોલર પ્રોજેક્ટ અને રિન્યુએબલ પ્રોજેક્ટ અમારા પોર્ટફોલિયોના 25% રહેશે. સાથે ગ્રીન જનરેશન ની ફિલ્ડ પર અગર જોઈએ, સાઇડ પર કંપનીની આગળ માટે કઈ યોજના છે, કઈ વિચારી રહ્યા છો? એટલે સોલર ગ્રીન જનરેશન જ છે, અમે લોકો લગભગ મેક્સિમમ 25% જેટલો આ પોર્ટફોલિયો છે એ ગ્રીન જનરેશન તરફ જશે, અને 75% ટ્રાન્સમિશન જ રહેશે. ઓકે, અને હર્ષ સર લાસ્ટલી જાણવા માંગીએ છીએ, બિઝનેસ આઉટલુક અગર પોર્ટફોલિયો સ્ટ્રેટેજી છે, સાથે બેલેન્સ શીટ સ્ટ્રેન્થ વધારવા માટે કઈ રીતે કઈ યોજના રહેશે? અમે લોકો કાયમ લોંગ ટર્મ બોરોઈંગ કરીએ છીએ, અને ધારો કે ગયા ક્વાર્ટરમાં જ અમે લોકોએ IFC ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન સાથે 18 વર્ષની લોંગ ટર્મ લોન લીધેલી, અમે લોકો એ બીજી લોન લઈશું. અમારું ડેટ ટુ AUM જે છે, ડેટ કેપેસિટી, એ મેક્સિમમ 70% છે કન્સોલિડેટેડ પર. અમે અત્યારે લગભગ 60% પર છે, એટલે અમારી પાસે બીજા 6-7 હજાર કરોડનો ગ્રોથ કરવાની ઓપોર્ચ્યુનિટી છે.